देवभूमि द्वारका जिल्लामां सार्वत्रिक वरसाद वरस्यो छे। बे दिवसना विराम बाद फरी एकवार वरसादनुं आगमन थयुं। खंभाळियाना रामनाथ सोसायटी, तिरुपति सोसायटी साथे योगेश्वर नगर सोसायटीमां तमाम नीचाणवाळा विस्तारोमां पाणी भराई चूक्या छे। खंभाळिया शहेरना तमाम रोड पर पाणीनो धसमसतो प्रवाह जोवा मळ्यो। चालू सीझनमां द्वारका जिल्लामां 298% वधारे वरसाद पड़ी चूक्यो छे। धोधमार वरसादने पगले नीचाणवाळा विस्तारमां रहेता तमाम लोकोने भारे हालाकी वेठवानो वारो आव्यो। लोकोना घरमां पाणी भराई जवाना कारणे घरवखरी पाणीमां पलळी चूकी छे। लोको भारे हालाकी વેઠી રહ્યા છે। તો રસ્તા ઉપર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન। દ્વારકાના જામ ખંભાળિયાના સલાયા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો। 3 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। બજારોમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। રસ્તા ઉપર જાણે કે નદી વહી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। હજુ પણ પાણી નથી ઓસર્યા અને ધોધમાર વરસાદ પણ યથાવત છે। બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન। દ્વારકાના બેરાજ ગામે ઊંટ પાણીમાં તણાયો છે। ખંભાળિયાના બેરાજ ગામે કોઝવે ઉપર ઊંટ પાણીમાં તણાયો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા કોઝવે પર બંને બાજુએ પાણી ભરેલા છે। કોઝવે પર ઊંટ ફસાયો છે। મહત્વનું છે કે પાણીના પ્રવાહમાં ઊંટ ટકી ન શક્યા તે પુલ નીચે પડી ગયો અને જે દ્રશ્યો સામે આવ્યા છે લોકોએ બચાવવાનો પણ પ્રયાસ કર્યો। આ જે વિડીયો છે સામે આવ્યો છે પાણીનો પ્રવાહ પુષ્કળ વહી રહ્યો છે જેમાં એક ઊંટ પાણીના પ્રવાહમાં તણાયો ત્યાંથી પસાર થવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ સાબિત થાય છે અને તે ઊંટ પુષ્કળ પાણીના પ્રવાહમાં ફસાઈ જાય છે। કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વહેલી સવારથી જ શરૂ થયો છે ધોધમાર વરસાદ। નખત્રાણાના મથલ પાસેની નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। મધ્યમ સિંચાઈના મથલ ડેમની પૂરક નદીમાં પણ ભારે પાણીની આવક નોંધાય છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત છે। નખત્રાણાના મથલ પાસે નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સતત પાણીની આવક થઈ રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ત્યારે ધોધમાર વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ છે। ભારે વરસાદને પગલે સુરત નવસારી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। નદીની જેમ રસ્તા પરથી પાણી વહી રહ્યું છે। એસએમસીની ટીમ ગટર સાફ કરવા નીકળી રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। તો સુરત તંત્ર દ્વારા હાલ તો પાણી નિકાલ થાય તે માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ હજુ રસ્તા પણ જાણે કે નદી વહી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। વાહન ચાલકો રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે જે દ્રશ્યો સામે આવ્યા રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। જાણે કે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતના તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સુરત પાલિકા તંત્ર દ્વારા હાલ તો પાણી નિકાલ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે। ખેડાની શેઢી નદીના વહેણમાં 4 યુવાનો તણાયા છે। 4માંથી 1 યુવકનું મૃત્યુ થયું છે। ગણપતિ વિસર્જન દરમિયાન આ તમામ ઘટના સામે આવી। શેઢી નદીના વહેણ તરફ ખેંચાતા 4 યુવાનો તણાયા જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે। રસુલપુર પાસે આવેલ વિસનગર ગામના આતરવૈયા બોલાવીને શેઢી નદીમાં ભારે શોધખોળ પણ કરવામાં આવી અને 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। નદીમાં ડૂબનાર યુવક ઠાસરા તાલુકાના રસુલપુર ગામનો અલ્પેશભાઈ અશ્વિનભાઈ ચાવડા ઉંમર વર્ષ આશરે 30 હોવાની માહિતી સામે આવી। ડૂબનાર યુવકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ માટે આ મૃતકને ખસેડવામાં આવ્યો છે। 4 યુવાનો તણાયા છે। ગણપતિ વિસર્જન દરમિયાન આ સમગ્ર દુર્ઘટના બની છે। સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસતા ડેમમાં 2.30 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે જેના કારણે 131.25 મીટરની સપાટી વધતા
नर्मदा डेमना 23 दरवाजा सीजन में पहली वक्त खोलवामां आव्या छे। उपरवासमांथी नर्मदा डेम में 5 लाख क्यूसेक पाणी ओंकारेश्वर डेम में जोड़ाता 23 गेट खोलवानी फरज पड़ी। 23 गेट मांथी 3,65,000 क्यूसेक पाणी नदी में छोड़वामां आवी रह्युं छे। सरदार सरोवर नर्मदा डेमनी सपाटी 131.25 मीटरे पहोंची छे। नर्मदा डेम में पाणी की आवक 2.45 लाख क्यूसेक और जावक 1.25 लाख क्यूसेक छे। नोंधनीय छे कि अगाउ जारे नर्मदा डेमना दरवाजा खोलाया हता त्यारे वडोदरा भरूच और नर्मदा जिला एम 3 जिलाने एलर्ट करवामां आव्या, तो हाल पण ए तमाम जिलाओने एलर्ट करवानी फरज पड़ी छे। साथे साथे नर्मदा जिलाना अधिकारीओने हेड ऑफिस न छोड़वा माटे पण सूचना आपी देवामां आवी छे। आ 3 जिलाना नीचाणवाळा तमाम विस्तारना लोकोने पूर जेवी परिस्थितिओ सर्जाय तो सुरक्षित स्थळे खसेडवा माटे पण तंत्र द्वारा तैयारी करवामां आवी छे। સુરતમાં પલસાણાના જોડવા ગામે કામદારો ભર વરસાદમાં કરી રહ્યા છે વિરોધ। ખાનગી કંપનીના કામદારોએ કંપની સંચાલકો શોષણ કરતા હોવાના આક્ષેપ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે। ચાલુ વરસાદે 100થી વધુ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે। કંપની સંચાલકોએ લોકડાઉનમાં પગાર આપવાના બદલે નિયમો બતાવી પગાર કાપી લેવાનો આક્ષેપ થયો છે। यहाँ पर हम लोगों का कंपनी ऐसा सोच रही, लॉकडाउन के बाद स्टाफ ने पूरी मेहनत के साथ विदाउट वर्कर काम करके दिया। अभी कंपनी बोलती है स्टाफ का डिडक्शन कर दो। उसके बाद 2 मंथ हो गए, हम लोगों की पगार नहीं हुई। अब जब मई में कंपनी चालू हुई तो मैनेजमेंट द्वारा बोला गया कि पेमेंट के हिसाब से किसी का 12%, किसी का 15%, किसी का 25% काटने का। हम लोग उस पर एग्री हो गए। अभी मैनेजमेंट बोलती है कि हम 30 दिन काम करो, रिवेन्यू पे पैसा देंगे, मतलब 50% 40% पैसा देंगे। तो स्टाफ इसके लिए तैयार नहीं है। ऊपर से अभी तक 2 महीने से सैलरी नहीं मिली है।